નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તારીખ 18-9-2020, વાર શુક્રવાર, ધોરણ 3, વિડિયો નંબર 1, વિષય ગણિત. એમાં આજે આપણે પુનરાવર્તનનો વિડિયો જોઈશું. એમાં પ્રકરણ નંબર 1-7 રહેશે. અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે સિલેબસ લક્ષી વિડિયો તમને સેન્ડ કરેલા, હવે આજથી આપણે પરીક્ષા લક્ષી વિડિયો તમને સેન્ડ કરીશું, જેની તમને કોઈ વર્કશીટ મળશે નહીં. આ વિડિયો તમારે જોવાની રહેશે અને તેના આધારે અલગ વર્કબુકની અંદર તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. અત્યારે જે તમને સમજાઈ રહ્યા છે એ પણ અને એના સિવાયના પણ વિકલ્પો તમે પ્રેક્ટિસ કરી શકો છો. આ લેખિત માળખું 50 ગુણનું રહેશે. 50 ગુણ લેખિત પરીક્ષા, જે પેપર રહેશે પેપરમાં જ લખવાનું, અને 30 ગુણ તમારે મૌખિક પરીક્ષા રહેશે, જે તમને વોટ્સઅપ કોલિંગ દ્વારા તમને જણાવીશું અને એમાંથી તમારે માર્ક્સ લાવવાના રહેશે, અને 20 ગુણ તમારા વિડીયો જોવાના અને વર્કશીટ તમે લખો છો અને લેસન અમને સેન્ડ કરો છો એના રહેશે. આમ ટોટલ 100 ગુણનું માળખું રહેશે. એમાં આજે આપણે પ્રથમ પ્રશ્ન જોઈશું કે સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર ચોરસ બોક્સમાં લખો. એ તમારે 6 ગુણમાં પૂછાશે અને આપણે ચેપ્ટર છે 1-7, એટલે 2-7 સુધીના બધા જ વિકલ્પોની તમારે ઘરે તૈયારી કરવાની રહેશે. એમાં આગળની, પાછળની, વચ્ચેની, નાની સંખ્યા, મોટી સંખ્યા, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, સ્થાન કિંમત, આ વગેરે જેવા મહત્વપૂર્ણ જે પોઈન્ટ છે એની તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. એમાં પ્રથમ પ્રશ્ન છે 245માં 4ની સ્થાન કિંમત કેટલી. જ્યારે પણ સ્થાન કિંમતની વાત કરી હતી ત્યારે આપણે 3 હરોળ હતી વિદ્યાર્થીઓની, આ પ્રથમ, દ્વિતીય અને તૃતીય, એટલે આ એકમ, દશક અને છ. એકમની ગણતરી આ રીતે કરતા હતા કે 1, 2, 3, 4, 5, 6, 7, અને દશકમાં હોય તો 10, 20, 30, 40, 50 આ રીતે, અને 100ના સ્થાનમાં હોય તો 100, 200, 300 આ રીતે ગણતરી કરતા હતા. તો સ્થાન જોવાનું અને જવાબ આપવાનો રહેશે. તેમાં આપણે 4ની સ્થાન કિંમત કહે છે, આપણે 4નો અંક જોવાનો, એના સિવાયના કોઈ અંક આપણે જોવાના રહેશે નહીં. તો 4 કોના સ્થાનમાં છે, દશકના સ્થાનમાં છે, એટલે આ 4 છે એની પાછળ એક અંક આવેલો છે, 1-0 લાગી જાય, બરાબર છે, એને સ્થાન કિંમત 40 મળશે. એટલે જે સાચો જવાબ છે એ તમારે ક્રમ અક્ષર પ રહેશે. સ્થાન કિંમત 4 છે, દશકના ખાનામાં હોવાના કારણે 10, 20, 30, 40 આ રીતે ગણતરી થશે. નેક્સ્ટ છે 548માં 5ની સ્થાન કિંમત કેટલી. આમાં પણ ચેક કરી લેવાનું કે 5નો અંક કયા સ્થાનમાં છે, તો એ 100ના સ્થાનમાં છે, અને એ પણ ચેક કરેલો 5નો અંક મૂક્યો તો 5ના 5, એની પાછળ 2 અંક આપેલા છે, 2-0 લાગી જાય, એટલે કે 500ની સ્થાન કિંમત થાય 100, 200, 300, 400, 500, એટલે ક્રમ અક્ષર એનો સાચો છે અ, એને લખી દઈશું આપણે અ. ત્યારબાદ ડિસેમ્બર માસના મહિના કેટલા, આ અહીંયા આપણે લખ્યું છે જે મહિના, એટલે ત્યાં આગળ આપણે શબ્દ વાપરીશું એના માટે, સોરી છે અહીંયા આપણે રહેશે દિવસ, તો એના દિવસ, ડિસેમ્બર માસના દિવસ કેટલા, તો એના આપણે ગેમ રમાડી લઈએ કે 29, 30, 31, એમાં જે જે ટેકરા પર હતા એ બધા જ ટેકરા ઉપર તમારે 31 દિવસ આવશે, અને ખાડાની અંદર તમારે 30 દિવસ આવશે, અને એક જ મહિનો એવો છે જે બધા કરતા અલગ પડે છે. એક મહિનો છે ફેબ્રુઆરીનો મહિનો, અને કયા મહિના એવા છે સળંગ એના 31 દિવસો આવે છે, તો જુલાઈ અને ઓગસ્ટ, અને આપણે ટેકરાની ગેમ રમીને પણ જવાબ લાવી શકીએ છીએ. તો છેલ્લો મહિનો એ ડિસેમ્બર મહિનો છે, ડિસેમ્બર મહિનાની અંદર 31 દિવસો હોય છે, ક્રમ અક્ષર તેનો ક છે, એટલે કે ડિસેમ્બર માસના દિવસ કેટલા, તો કે 31 દિવસ. જૂન અને ઓગસ્ટ મહિનાની વચ્ચેનો મહિનો કયો, એમાં ડિસેમ્બર, ઓક્ટોબર કે જુલાઈ, આપણે ક્રમશઃ બોલતા રહેવું પડશે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જૂન પછી જુલાઈ, જુલાઈ પછી ઓગસ્ટ. તો જુલાઈ ક્યાં છે, અહીં છે, ક્રમ અક્ષર એનો ક મળશે. તો આ 7 વાનાના તારતમાક્ષર, જાન્યુઆરી, આ બધું તમારે ક્રમમાં મોડેલ કરવું પડશે, એમાંથી આગળ પાછળ વચ્ચે પણ પૂછાઈ શકે તેમ છે. નેક્સ્ટ છે ઉત્તરાયણનો તહેવાર કયા મહિનામાં આવે છે. આપણો દેશ તહેવારોનો દેશ છે, બરાબર, તો ઉત્તરાયણનો તહેવાર કયા મહિનામાં આવે છે, ફેબ્રુઆરી, જાન્યુઆરી કે જુલાઈ, તો ફેબ્રુઆરી, જાન્યુઆરી કે જુલાઈ, તેમાં સાચો એનો ક્રમ બ આપેલો છે, એટલે
જાન્યુઆરી મહિનાની અંદર બે તહેવાર આવે છે. કયો? 14મી જાન્યુઆરી. બરાબર. એનો ક્રમ અક્ષર બ રહેશે. જન્માષ્ટમીનો તહેવાર કોની યાદમાં ઉજવાય છે? તો ભગવાન શ્રી કૃષ્ણ છે એમની યાદની અંદર જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીનો તહેવાર શ્રી કૃષ્ણ ભગવાનની યાદમાં ઉજવવામાં આવે છે. શ્રી કૃષ્ણ ભગવાન પછી સાન્ટા ક્લોઝ અને મહાવીર જયંતીનો ક્રમ અક્ષર છે શ્રી કૃષ્ણ એટલે અ રહેશે. ત્યારબાદ 700ની તરત પહેલાની સંખ્યા કઈ? એટલે 599, 699, 499. તો 100ની 199 માં 1 ઉમેરે એટલે 200 થાય. 299 માં 1 ઉમેરે એટલે 300 થાય. 399 માં 1 ઉમેરી દેશો એટલે 400 થઈ જશે. અને 499 માં 1 ઉમેરતા 500 થશે. અને 599 માં 1 ઉમેરતા 600 થશે. અને 699 માં 1 ઉમેરતા 700 થશે. એ સાચો જવાબ છે 699. એમાં 1 ઉમેરે તો 700 થઈ જશે. એનો ક્રમ અક્ષર બ રહેશે. 345 એ 544 કરતા નાની સંખ્યા છે. એને સંકેતમાં લખો તો મોં ખુલ્લું હોય એ બાજુ મોટી સંખ્યા આવે અને અણીવાળા ભાગ બાજુ નાની સંખ્યા આવે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આપણે અજગર હોય, મગર હોય, તેનું મોં ખુલ્લું હોય એ બાજુ શિકાર જતો રહે છે, એ બાજુ મોટી સંખ્યા અને અણીવાળો ભાગ એટલે એનો પૂછડીનો ભાગ એ બાજુ નાની સંખ્યા મળે. તો આની અંદર જોવા જઈએ તો 345 તો 345 આ અંદર ભ બને છે એટલે આ ગ્રેટર દેન. 345 ગ્રેટર દેન 544. મોં ખુલ્લું કોની બાજુ હોવું જોઈએ? અહીંયા આગળ 3 છે, અહીંયા આગળ 5 છે. તો 3 એ નાની છે એ બાજુ અણીવાળો ભાગ, 5 એ મોટી છે એ બાજુ મોં ખુલ્લું. તો અહીંયા આગળ છે પ્રમાણે ના એટલે આ વિકલ્પ આવે નહીં. ત્યારબાદ 345 ને 544 એ બંને બેઉ સમાન છે, સરખી છે, શક્ય છે ના એટલે એનો ઓપ્શન કયો હશે? અહીંયા આગળ 3 છે અને અહીં 5 છે. તો 5 બાજુ મોં ખુલ્લું હોવું જોઈએ એટલે એનું લેસ દેન. બરાબર છે. એટલે અહીંયા જો 345 એ 544 કરતા નાની સંખ્યા છે એટલે નાની સંખ્યા હોય એટલે આ પ્રમાણે અણીવાળો ભાગ મૂકાશે. એનો ક્રમ અક્ષર બ આવશે. નેક્સ્ટ પ્રશ્ન છે, મંદિરની ધજાનો આકાર કેવો હોય છે? વર્તુળ, ત્રિકોણ કે ચોરસ? તો દર્શન માટે આપણે મંદિરે જતા હોઈએ છીએ, મંદિરની ધજા પણ આપણે જોઈએ છીએ, તો તેનો આકાર કેવો હોય છે? વર્તુળ હોય છે કે ના? ચોરસ હોય છે? ના. એનો આકાર કેવો હોય છે? ત્રિકોણ હોય છે. એનો ક્રમ અક્ષર બ છે. જો વિદ્યાર્થી મિત્રો આ જો આકારની વાત નીકળી છે તો તમે પોસ્ટ કાર્ડ લઈ લો, એનો આકાર જોશો તો એ લંબચોરસ છે. રૂપિયાનો સિક્કો છે એની ઉપર તે પેન્સિલ ફેરવશો તો એનો વર્તુળ છે. દડો છે, લખોટી છે, એનો વર્તુળ છે. સમોસા છે, એનો વર્તુળ, ત્રિકોણ છે. બરાબર. જો વિદ્યાર્થી મિત્રો અત્યારે 8 વિકલ્પો જોયા છે, હવે થોડા વધારે વિકલ્પોની ચર્ચા કરીશું. ટોપિક છે, વિકલ્પ છે 9મો. મારો એકમ દશક સોનો અંક 9 છે, મને ઓળખી બતાવો. તો એની અંદર એકમ, દશક અને સો ત્રણે ત્રણમાં 9નો અંક આપેલો હોય તો કઈ સંખ્યા બનશે? 900 બનશે, 999 બનશે કે 909 બનશે? તો એમાં ત્રણે ત્રણ, એકમ, દશક, સો ત્રણે ત્રણમાં 9 છે તો કઈ સંખ્યા બની? તો એનો ક્રમ અક્ષર બ રહેશે, 999. 672 અને 674ની વચ્ચેની સંખ્યા કઈ આવે? તો આપણે ક્રમાંકસર સંખ્યા જ્ઞાનને ઓળખીએ છીએ. બરાબર. 672, 673, 674. એમાં 673 એનો ક્રમ અક્ષર સાચો છે, એનો બ રહેશે. આ છે 675 અને આ છે 677. એટલે સાચો જવાબ 673. ઓગસ્ટ મહિના પછીનો મહિનો કયો? તો આપણે ક્રમાંકસર મહિનાઓના નામ જાણીએ છીએ. બરાબર. તો ઓગસ્ટ પછી સપ્ટેમ્બર, તો જૂન, જુલાઈ અને આ સપ્ટેમ્બર, એનો ક્રમ અક્ષર ક મળશે. નેક્સ્ટ છે, કોષ્ટકનો આકાર કેવો હોય છે? ચોરસ, વર્તુળ, લંબચોરસ, ત્રિકોણ. એમાં લંબચોરસ, ચોરસ અને વર્તુળ છે ત્રણ ઓપ્શનમાંથી. એનો સાચો જવાબ કહો તો કોષ્ટકાર્ડ આપણે જોયું છે, જ્યાં લેવા જઈએ છીએ એકબીજાને મેલ કરીએ છીએ પોસ્ટકાર્ડ, એનો આકાર લંબચોરસ હોય છે. એનો ક્રમ અક્ષર અ આવશે. ત્યારબાદ નેક્સ્ટ, નાતાલનો તહેવાર કયા મહિનામાં આવે છે? તો 25મી ડિસેમ્બરે નાતાલનો તહેવાર આવે છે, એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી કે ડિસેમ્બર. તો 25મી ડિસેમ્બર એમાં ડિસેમ્બર મહિનાની અંદર આવે છે. ક્રમ અક્ષર એનો ક રહેશે. જુલાઈ મહિનાની તરત
પહેલાનો મહિનો કયો તો આપણો મહિનાઓના નામ ક્રમમાં આપણે જાણવા ખૂબ જ જરૂરી છે તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન અને જુલાઈ એના પહેલા આવ્યો જૂન તો જૂન ક્યાં છે આ પ્રથમ છે એટલે આનો પ્રથમ અક્ષર અ રહેશે પુસ્તકની બધી સપાટી કેવી હોય છે સમતલ વક્રતલ કે બંને પ્રકારની તો આપણે વસ્તુઓની વાત કરી ગમે તેવી વસ્તુઓ હોય ત્રણ ભાગમાં વહેંચેલી હોય છે સીધી સળ એટલે તરીકે આપણે પુસ્તક લઈએ એકદમ સમતળ હોય છે પોસ્ટ કાર્ડ એકદમ સમતળ હોય છે નોટબુક સમતળ હોય છે આ બ્લેક બોર્ડ એકદમ સમતળ હોય છે પણ લખોટી છે દડો છે બોલ છે આ બધું વર્તુળમાં હોય છે એટલે વક્રતલ અને બંને ભેગા એટલે કે ગોળ પણ હોય અને સીધું પણ સળ હોય તો ટ્યુબલેટ રૂપિયાનો સિક્કો એ બંને પ્રકારમાં હોઈ શકે છે તો પુસ્તક શેમાં આવશે બધી સપાટી સમતળ છે એટલે એનો પ્રથમ અક્ષર પ રહેશે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તમને 15 વિકલ્પોની સમજૂતી આપેલી છે તમે અન્ય પણ વિકલ્પો આ રીતે તૈયાર કરી શકો છો હવે આપણે નેક્સ્ટ ટોપિકને સમજીશું જો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે સૌથી નાની સંખ્યા ફરતે ગોળ કરો જે તમારે બે ગુણમાં પૂછાશે આમાંથી તમારે આ રીતે 1 અને 2 પૂછાશે તમારે ગમે તે એક નાની સંખ્યા શોધવાની રહેશે એક ના એક તમને માર્ક્સ મળશે અને બે ના બે મળશે એમાં ખૂબ જ જરૂરી મહત્વનો પોઈન્ટ એ રહેશે કે સૌથી નાની સંખ્યા શોધવી તો કઈ રીતે શોધવી તો પ્રથમ એકમ દશમ સો ત્રણ સ્થાન આપેલા હોય તો પ્રથમ સો નું સ્થાન ચેક કરવું સો ના સ્થાનમાં જે સંખ્યા નાની તેના ઉપર સર્કલ કરી દેવું કે નાની સંખ્યા સો નું સ્થાન જો સરખું હોય તો બાજુમાં દશક નું સ્થાન આપેલું છે દશક નું સ્થાન ચેક કરવું એમાં જે નાની તે નાની સંખ્યા દશકનું સ્થાન પણ જો સરખું હોય તો એકમનું સ્થાન ચેક કરવું હવે એકમના સ્થાનની અંદર જે સંખ્યા નાની તેને નાની સંખ્યા લખવી અથવા તો તેના પર ગોળ કરવું તો ચલો આપણે પ્રથમ એનું જોઈશું ઉદાહરણ 345 145 245 અને 445 આપેલા છે પ્રથમ નિયમ મુજબ આપણે 100 નું સ્થાન ચેક કરી લઈએ તો 100 માં 3 1 2 અને 4 સૌથી નાનો અંક કયો છે જોવા જઈએ તો 1 આપેલો છે એટલે આપી બધામાંથી 4 4 માંથી સૌથી નાની સંખ્યા આપણને મળી ગઈ 145 અને 145 તમે જે સર્કલ કરો છો એ પ્રોપરલી દેખાવા જોઈએ તમારું સર્કલ પ્રોપરલી થવું જોઈએ અને સંખ્યા દેખાવી જોઈએ બીજો છે 146 147 148 149 આપણું સંખ્યા નિયમ પાકું છે આમાં તો આપણને સરળતા રહી સૌથી નાનો કયો 146 250 249 248 247 હવે ચેક કરીએ સોનું સ્થાન સોના સ્થાનમાં 2 2 2 2 સરખા છે તો નેક્સ્ટ જોઈએ છે 10 5 4 4 4 ચલો 4 નાના છે 5 નીકળી ગઈ સંખ્યા હવે આ 3 માંથી આપણે એકમને ચેક કરી લેવાનું તો 9 છે 8 છે અને 7 છે તો 7 સૌથી નાના છે આ બધામાંથી સૌથી નાની સંખ્યા 247 છે નેક્સ્ટ છે 352 354 356 358 એમાંથી સૌથી નાની 100 નું સ્થાન 100 100 100 સરખા છે નેક્સ્ટ જોઈએ 10 5 5 5 5 એ પણ સરખા છે નેક્સ્ટ જોઈએ એકમ એમાં 2 છે 2 4 6 8 એમાં સૌથી નાનો અંક આપેલો છે 2 એટલે સૌથી નાની સંખ્યા મળી ગઈ આપણને 352 નેક્સ્ટ છે 147 174 234 243 એમાંથી આપણને સૌથી નાની સંખ્યા શોધવાની છે તો એકનો સ્થાન એ નાના છે એટલે આ બંનેમાંથી નાની સંખ્યા છે 147 અને 174 એમાં 147 નાની સંખ્યા છે 988 688 788 અને 588 એમાં 9 6 7 અને 5 પાંચનો અંક નાનો છે એટલે સૌથી નાની સંખ્યા આપણને 588 મળી ગઈ 666 331 444 અને 222 એમાંથી જો બધામાં એકમ દશાંશ સરખા છે બરાબર છે એમાં બે નો અંક નાનો છે એટલે 222 ઉપર આપણે સર્કલ બનાવી દઈશું 105 100 110 અને 108 બોલો વિદ્યાર્થી મિત્રો આ સંખ્યાઓમાંથી તમને કઈ સંખ્યા નાની લાગી
જો આજે શું તો 100 પછી આપણે 101 102 બોલીએ છીએ પણ 100 તો અહીંયા આગળ લખેલા છે એટલે સૌથી નાની સંખ્યા 100 છે 200 300 400 અને 100 પણ લાઈન બોલે છે 100 200 300 400 500 600 700 800 900 1000 એમાં પ્રથમ કોણ બોલાવ્યું 100 તો 100 સૌથી નાના છે 524 425 321 અને 123 આપેલા છે એમાંથી સૌથી નાની 100 નો સ્થાન ચેક કરીએ અહીં 5 છે 4 છે 3 છે અને 1 છે તો 1 સૌથી નાની સંખ્યા છે માટે આ એનો સાચો જવાબ છે જ્યારે પણ તમે પેપર ની અંદર આ રીતે સર્કલ કરો તો સંખ્યા દેખાય રીતે તમારે સર્કલ કરવાનું રહેશે હવે આની અંદર પ્રશ્ન છે નેક્સ્ટ તરત પાછળની સંખ્યા લખો એ તમારે બે ગુણમાં પૂછાશે એમાં 145 આપ્યા છે તો આપણું સંખ્યાગણ જો કમ્પ્લીટ પાકું જ હશે તો 145 પછી 146 230 પછી 231 પણ કદાચ થોડો પ્રોબ્લેમ થયો હોય તો જો 100 ના સ્થાનમાં 5 છે તો 100 ના સ્થાનમાં 5 દશક ના સ્થાનમાં 4 છે તો દશક ના સ્થાનમાં 4 અને 6 અહીં પ્રશ્ન પૂછ્યો છે પાછળની કયો પ્રશ્ન પૂછ્યો છે પાછળની તો આપણે લખી નાખવાનું કે 6 પછી તો 6 પછી 7 એટલે જો 546 પછી 547 સંખ્યા મળી ગઈ એ 126 એના પછી 127 380 એના પછી આવશે 381 અહીંયા આગળ આપ્યા છે 400 તો એનો 6 વડો 10 નો 0 હવે અહીં 0 જ આપેલા છે તો એના પછી કોણ આવે 1 આવે એ આપણને સંખ્યા મળી ગઈ 400 પછી 401 હવે 391 એના પછી આવશે 392 300 આવ્યા છે 399 માં 1 ઉમેરી ગઈ એટલે 400 પૂરા થઈ જશે કઈ રીતે આ 300 એટલે 3 વખત 100 થયા અને 99 ની અંદર 1 ઉમેર એટલે એ પણ 100 થયા એટલે 300 અને 100 બરાબર એટલે કે 400 પૂરા થઈ જશે 300 અને 100 400 કમ્પ્લીટ થઈ જશે 526 એના પછી આવશે 527 અહીંયા આગળ આવ્યા છે 127 એના પછી આપ્યા તરત પાછળની સંખ્યા આવશે 128 હવે 236 આપેલા છે તો એના પછી તો 236 પછી 237 હવે 457 આપેલા છે તો 4 ના 4 100 માં 10 ના સ્થાનમાં 5 અને 7 આપ્યા છે તો 7 પછી 8 તો આ રીતે પણ જવાબ આપણે સરળતાથી લાવી શકીએ છીએ એટલે 457 458 333 એના પછી 334 440 એના પછી 441 500 પછી 501 અને 602 તો 602 પછી 603 જો વિદ્યાર્થી મિત્રો આ તમને મેં નાની સંખ્યા શોધો એનું અને તરત પાછળની સંખ્યા લખો એનું આપણે ઉદાહરણ આપેલું છે અને આગળનો જે પ્રશ્ન હતો વિકલ્પોનો એ 6 ગુણમાં હતો નાની સંખ્યા પર તે ગુણ કરો એ 2 ગુણમાં છે અને તરત પાછળની સંખ્યા લખો એ 2 ગુણમાં છે ટોટલ 10 ગુણનું ફળ જો વિદ્યાર્થી મિત્રો આ વિડિયો તમે જોજો એની અંદર તમારે 50 ગુણના લેખિત 20 ગુણના મૌખિક અને 20 ગુણ વિડિયો વર્કશીટના રહેશે અને જે કંઈ છે એની કોઈ વર્કશીટ મળશે નહીં તમારે અલગ વિડિયો જોઈને પ્રેક્ટિસ કરવાની રહેશે નમસ્કાર